જય મહારાજ. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ વખત યોગના અભ્યાસક્રમની અંદર શું આવે છે એના બાબતની અંદર આપણે ચર્ચા કરી લીધી, અને એ બાબતની અંદર મેં તમને બધી સમજ આપી દીધી. હવે યોગ, આપણા વિષયનું નામ છે યોગ સ્વાસ્થ્ય એવં શારીરિક શિક્ષણ. તો એનો આજે પ્રથમ નંબરનો પાઠ આપણે ભણીએ છીએ. પ્રથમ પાઠ છે, જો મેં વિષયાન લખ્યું છે, પાઠ નંબર એક, પ્રાર્થના. ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે યોગ વિષયનો પ્રથમ પાઠ શરૂ કરું છું. પ્રાર્થના. ભારતીય સંસ્કૃત વૈદિક સાહિત્યની અંદર પ્રાર્થનાનું ખૂબ જ મહત્વ દર્શાવ્યું છે. હવે આપણે પ્રથમ પ્રાર્થના એટલે શું? તો પ્રાર્થના શબ્દ અર્થ, એનો અર્થ આપણે કહું છું. પ્રાર્થના શબ્દ પ્ર ઉપસર્ગ પૂર્વક અર્થ ધાતુ યુજ પ્રત્યય કૃતે સિદ્ધયંતિ. હવે આપણે અહીં જોઈશું પ્રાર્થનાનો અર્થ શું થાય. પ્રાર્થના કોને કહેવાય? તો આપણે કંઈક યાચના કરીએ પરમાત્મા પાસે, એને પ્રાર્થના કહેવાય. આપણે કંઈક મેળવવું હોય એને પ્રાર્થના કહેવાય. પ્રાર્થનાનો બીજો અર્થ થાય છે સ્તુતિ. આપણે ભગવાનની, માતાજીની, કે આપણા ઈષ્ટદેવની, કે સરસ્વતીની, જેની પણ આપણે સ્તુતિ કરીએ છીએ, જેની પાસે આપણે ભાવપૂર્વક વંદના કરીએ છીએ, ભાવપૂર્વક નમસ્કાર કરીએ છીએ, એને પ્રાર્થના કહેવાય છે. પ્રથમ નંબરની અંદર આપણે પ્રાર્થના વિવિધા વ્યાખ્યા. તો પ્રાર્થનાની વિવિધ વ્યાખ્યાની અંદર ગાંધી, મહાત્મા ગાંધીજી એવું કીધેલું છે કે પ્રાર્થના નમ્રતા પૂર્વકના નાદથી થવી જોઈએ. પ્રાર્થના દ્વારા આપણા આત્માની શુદ્ધિ થાય છે. યસ્ય પ્રેમ સર્વોત્તમ તસ્ય પ્રાર્થના સર્વોત્તમ. વ્યક્તિનો જેટલો પરમાત્મા પ્રત્યે કે બીજા વ્યક્તિ પ્રત્યે જેટલો ભાવ વધારે હોય, એનો પ્રેમ જેટલો વધારે હોય, એટલી જ પ્રાર્થના વ્યક્તિની અદ્ભુત હોય છે. પ્રાર્થનાની અંદર પરમાત્મા સાથે સિદ્ધિ આપણી ગોષ્ઠિ થાય છે. પ્રાર્થના અર્થાત આનંદસ્ય અહર્નિશમ આરાધના. પ્રાર્થના પરમાત્મા પ્રત્યે રોજ આપણે નિત્ય પ્રાર્થના કરવી જોઈએ, અને અહર્નિશ પરમાત્માની આપણે આરાધના કરવી જોઈએ. એના દ્વારા આપણને જીવનની અંદર આનંદ મળે છે. પ્રાર્થનાનું નામ છે આત્મસમર્પણ. પ્રાર્થના એટલે આપણે આત્મસમર્પણ કરવું, એનું નામ પ્રાર્થના છે. હવે પછી બીજા નંબરની અંદર આવે છે પ્રાર્થનાયા ઉદ્ભવ. પ્રાર્થનાનું ઉદ્ભવ માનવના હૃદયમાં રહેલું છે. ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે મનુષ્ય જે છે એ ઈશ્વરની સ્તુતિ એટલા માટે કરે છે કે અમુક વખત એના જીવનની અંદર અમુક સમસ્યાઓ આવે છે, તો એ સમસ્યાને નિવારણ કરવાનું મનુષ્ય એવું વિચારે છે કે હું પરમાત્માને પ્રાર્થના કરીશ તો મારું આ દુઃખ દૂર થઈ જશે. એટલે પ્રાર્થનાનો ઉદ્ભવ થયો. પછી આ પ્રાર્થનાના પ્રકાર, પ્રાર્થનાના પ્રકાર બે પ્રકારના છે. એક તો વ્યક્તિગત પ્રાર્થના, એટલે તમે સ્વયં એકલા જ પરમાત્મા પાસે મંદિરની અંદર કોઈ પણ જગ્યાએ તમે કરી શકો છો, ઘરની અંદર પણ કરી શકો છો, અગાસીમાં બેસીને પણ કરી શકો છો, શાંત વાતાવરણ જ્યાં પણ તમને અનુકૂળ પડે ત્યાં તમે બેઠા બેઠા પ્રાર્થના કરી શકતા હો છો. અને બીજા નંબરની અંદર છે સામૂહિક પ્રાર્થના, જે આપણા વિદ્યાલયોમાં, શાળા, મહાવિદ્યાલય, પછી વિદ્યાલયની અંદર કાર્યનો પ્રારંભ થાય છે, ભણવાનો પ્રારંભ થાય છે, એની પહેલા આપણે પ્રાર્થના કરીએ છીએ. ઈશ્વરને જે આપણે પ્રથમ નંબરની પ્રાર્થના કરીએ છીએ એને કહેવાય છે સામૂહિક પ્રાર્થના. વ્યક્તિગત પ્રાર્થના છે વિવિધ સમસ્યાનું નિવારણ કરવા માટે. એ માનવ છે, દેવ મંદિરની અંદર પ્રાર્થના કરે છે, ગુરુના આશ્રમમાં કરે છે, કોઈ પણ પવિત્ર સ્થાન હોય ત્યાં એ પ્રાર્થના કરે છે. એ દ્વારા વ્યક્તિગત રીતે એ પરમાત્મા પાસે યાચના કરતો હોય છે. સામૂહિક પ્રાર્થના છે, એ સામૂહિક પ્રાર્થના છે, એ નિસ્વાર્થ ભાવના સાથે, સહકારની ભાવના સાથે, સમાજને ઉત્કર્ષ કરવા માટે, અથવા તો સામૂહિક પ્રાર્થના દ્વારા આપણું મન, સામૂહિક પ્રાર્થના છે જે વિદ્યાલયમાં થાય છે,
આપણું મન શુદ્ધ થાય છે, પવિત્ર થાય છે, નિર્મળ થાય છે, આપણામાં એક જાતની એનર્જી વધે છે. એટલે છાત્રાણા આત્મબલમ વર્ધતે, છાત્રનું આત્મબળ વધે એના માટે આપણે વિદ્યાલયની અંદર નિત્ય પ્રાર્થના કરવી જોઈએ. હવે પ્રાર્થના છે એ પછીનો મુદ્દો આવે છે પ્રાર્થનાયા ગાન. પ્રાર્થના કેવું ગાન કરવું જોઈએ? તો એકદમ સ્વર સ્વર મંદ સ્વરે આપણે પ્રાર્થના કરવી જોઈએ. કર્ણપ્રિય રવ આપણો હોવો જોઈએ. આપણો અવાજ છે ને એકદમ કર્ણપ્રિય રવ એટલે આપણો અવાજ હોવો જોઈએ. અને પ્રાર્થના હંમેશા છંદોબદ્ધ ગવાવી જોઈએ. તો એ આપણે કરીએ એની પ્રાર્થના, તો પ્રાર્થનામાં આપણને ખરેખર એનર્જી વધે છે અને વ્યક્તિગત રીતે વિદ્યાર્થી તરીકે આપણને એકદમ મનને શાંતિ મળે છે. એટલા માટે પાકિસ્તાનના એક કવિ છે એને પ્રાર્થના વિશે લખેલું કે જ્યારે આપણી આંખો ભીની હોય તો પ્રાર્થનાની અંદર ઈશ્વરની આંખો કોરી રહેતી નથી. પણ પ્રાર્થનાનું મહત્વ, પ્રાર્થના છે એ વિદ્યાલય શાળાની અંદર વર્ગખંડની અંદર વાતાવરણ શુદ્ધ હોય ત્યાં, પવિત્ર નિર્મળ જે જગ્યા હોય ત્યાં. કારણ કે આપણે ગુજરાતીમાં ભણતા હતા એમાં આવતું હતું કે પ્રાર્થના છે આત્માનઃ ભોજનમઃ અસ્તિ. પ્રાર્થના છે આત્માનું ભોજન છે. આવું આપણે ઘણી વખત કહ્યા હતા કે આત્માનો ખોરાક છે પ્રાર્થના. હવે જીવાત્મા અને પરમાત્મા બંનેનું જે સંયોજન છે એને પ્રાર્થના કહેવામાં આવે છે. પ્રાર્થનાની અંદર પરમાત્માની પ્રશંસા, સ્તુતિ, ગુણગાન, પ્રાર્થના દ્વારા આપણને વિશ્વાસ આપણો પ્રબળ બને છે, પ્રેરણા મળે છે, એનું શક્તિ મળે છે. અને પ્રાર્થના દ્વારા જ આપણે આગળ કઈ રીતે વધુ શું કરવું એનું માર્ગદર્શન પણ પ્રાર્થના દ્વારા આપણને મળતું હોય છે. પ્રાર્થનાનું નામ છે પરમાત્મા પ્રત્યેની અગાધ ઉપાસના. રામાનુજાચાર્ય મત અનુસાર પૂજા કરવી એ પ્રાર્થના કહેવાય છે, ભજન કરવું એ પ્રાર્થના કહેવાય છે, કીર્તન કરવું એ પ્રાર્થના કહેવાય છે, ભક્તિ કરવી એ પ્રાર્થના કહેવાય છે, ઈશ્વરનું ધ્યાન કરવું એને પણ પ્રાર્થના કહેવામાં આવે છે. પ્રાર્થનાના અલગ અલગ ઘણા બધા અર્થો થાય છે. પ્રાર્થના દ્વારા આત્મનઃ આર્તનાદ, આપણે આર્તનાદ નીકળવો જોઈએ અંદરથી, તો જ એને સાચી પ્રાર્થના કહેવામાં આવે છે. પ્રાર્થના દ્વારા આત્મા શુદ્ધિ થાય છે, હૃદય આપણું શુદ્ધ થાય છે, અને આપણી નિંદ્રા, આળસ આવા બધા જે ગુણો છે, પછી આપણને યાદ શક્તિ આપણી કમ થઈ ગઈ હોય, ઓછી થઈ ગઈ હોય, આ બધું જ વસ્તુ છે એ પ્રાર્થના દ્વારા આપણને અદભુત રીતે મળતું હોય છે. અને પ્રાર્થના છે જેમ આપણે ભોજન કરીએ છીએ શરીરસ્ય પોષણ, એના માટે જેમ આપણે ભોજન કરીએ છીએ એમ શક્તિના મનની અંદર સારી શક્તિ લાવવા માટે, સારા વિચારો લાવવા માટે પ્રાર્થના જરૂરી જરૂરી ને જરૂરી છે. પ્રાર્થનાથી શું આપણને લાભ થાય? આ છેલ્લો આપણો ટોપિક છે પ્રાર્થનાયા. તો પ્રાર્થના દ્વારા આપણને ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે, ઈશ્વરને પ્રાપ્ત કરવા માટેમાં સરળમાં સરળ કોઈ માર્ગ હોય તે પ્રાર્થના છે. પ્રાર્થના દ્વારા આપણી અંદર સમર્પણનો ભાવ જાગૃત થાય છે. પ્રાર્થના દ્વારા આપણી આત્મશુદ્ધિ થાય છે. પ્રાર્થના દ્વારા આપણને હકારાત્મક નકારાત્મક ઉપર ચોકડી વાગી જાય છે અને હકારાત્મક વિચારો પ્રાપ્ત થાય છે. પ્રાર્થના દ્વારા આપણને પરમ આનંદ થાય છે. પ્રાર્થના દ્વારા આપણું આત્મસમર્પણની શક્તિ આપણી છે એ અંદર ને અંદર ખીલે છે. પ્રાર્થના દ્વારા, હવે તમારા વિદ્યાર્થીઓ માટેનો પ્રશ્ન આવ્યો, પ્રાર્થનાયા સ્મરણ શક્તિ વૃદ્ધિ ભવતિ. પ્રાર્થના દ્વારા સ્મરણ શક્તિની વૃદ્ધિ થાય છે. પ્રાર્થના દ્વારા રોગની મુક્તિ થાય છે. પ્રાર્થના દ્વારા અહંકાર આપણો દૂર થાય છે. પ્રાર્થના દ્વારા અનુશાસનમ શક્તિ પ્રાપ્યતે. પ્રાર્થના દ્વારા આપણા જીવનની અંદર અનુશાસન આવે છે, આળસનો ત્યાગ થઈ જાય છે અને આપણે નિયમબદ્ધ આપણું જીવન બનાવી શકીએ છીએ.
પ્રાર્થનાયા મોક્ષ પ્રાપ્તિ છેલ્લો પ્રશ્ન પ્રાર્થના દ્વારા આપણે મોક્ષને પ્રાપ્ત કરી શકીએ છીએ તો આપણો પ્રથમ નંબરનો જે પાઠ હતો એ પાઠનું નામ હતું પ્રાર્થના તો અહીંયા આપણો પ્રથમ નંબરનો પાઠ જે કહેવામાં આવે યોગ સ્વાસ્થ્ય એવમ શારીરિક શિક્ષણનો પ્રથમ નંબરનો પાઠ અહીંયા પૂર્ણ થાય છે બધાને જય મહારાજ